નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. કેશોદ તાલુકાના પીપળી ગામના ખેડૂતે ડુંગળીનું વાવેતર કરી બિયારણમાં સારું ઉત્પાદન મેળવવાની આશા. જામનગરના સમાણા હાઈવે પર યુવક યુવતીએ ઘડો ફાંસો ખાઈ આપઘાત કર્યો. વર્ષ 2014માં પાસ થયેલી સાયન્સ કોલેજ ન બનતા વિદ્યાર્થી દ્વારા વડસાડ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જો માંગ પૂરી ન કરવામાં આવે તો તમામ વિદ્યાર્થી દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી. હિંમતનગરના સાયકલિસ્ટ નીલની સાયકલિંગ ક્ષેત્રે સિદ્ધિ. 600 કિલોમીટર સાયકલિંગ સ્પર્ધામાં માત્ર 39 કલાકમાં પૂર્ણ કરી. હવે પેરિસમાં યોજનારી 1200 કિમી સ્પર્ધામાં ભાગ લેશે. દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલી ગંદકી તેમજ ગંદા પાણીનો નિકાલ નહીં થતા ગ્રામ્ય જનતા પરેશાન. દહેગામ મ્યુનિસિપલ બોય સ્કૂલ ખાતે રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પાલનપુર પુરવઠા ગોડાઉન અનાજ કૌભાંડની મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું, ઓટીટી પર દર્શાવવામાં આવતી કન્ટેન્ટનું સ્ક્રીનિંગ થવું જોઈએ. સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો. સોનું સૂદ દેશની સૌથી મોટી બ્લડ બેંક કરી રહ્યો છે તૈયાર. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાની વેક્સિન લીધી. અક્ષય પટેલે રચ્યો ઇતિહાસ. ઝારખંડના પશ્ચિમ સિંહભૂમમાં બોમ્બ વિસ્ફોટ, 2 જવાન શહીદ. તાપી જિલ્લા પંચાયત પર પહેલીવાર ભાજપનો ભગવો લહેરાયો. રાહુલ ગાંધીએ ફરી મોદી સરકાર પર કર્યો પ્રહાર. વડાપ્રધાન મોદી 16 મહિના પછી જશે વિદેશ. પિતાએ 18 વર્ષની પુત્રીનું ગળું કાપીને કરી નિર્દયી હત્યા. મિત્રના લગ્નમાં મસ્તી કરતી દેખાઈ તમન્ના ભાટિયા. મહારાષ્ટ્રમાં દેશના કુલ કેસમાંથી 60-70% કોરોના કેસ. પોલાર્ડે 1 ઓવરમાં 6 સિક્સ મારી. યુવરાજે 14 વર્ષ પહેલા કર્યો હતો આ પરાક્રમ. સુરતમાં 5 અને વડોદરામાં 3 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં. સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત છે. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ZSTV.